કચડો મારા આબલામાં પુસ્તક થયું પ્રકાશિત. મા આશાપુરા ન્યૂઝની ટીમે કીર્તિભાઈ ખત્રીની મુલાકાત લીધી. કચડો મારા આબલામાં પ્રથમ અને દ્વિતીય ચરણ પુસ્તક કીર્તિભાઈ ખત્રી દ્વારા બહાર પડાયું છે. આ પુસ્તકમાં ખૂબ જ સચોટ રીતે માહિતી કચ્છ વિશેના ઇતિહાસની આપવામાં આવી છે. અત્યાર સુધી કીર્તિભાઈ ખત્રી દ્વારા અનેક પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. શું કહે છે કીર્તિભાઈ ખત્રી તે સાંભળીએ. હમણાં મારા બે પુસ્તક પ્રસિદ્ધ થયા, કચડો મારા આભલામાં પ્રથમ ચરણ અને કચડો મારા આભલામાં દ્વિતીય ચરણ. આમ તો લગભગ 35 વર્ષના પત્રકારિત્વ દરમિયાન મેં જુદા જુદા સમયે કચ્છને સ્પર્શતા લેખ લખ્યા છે. કચ્છની સંસ્કૃતિ કે કચ્છનું જનજીવન, કચ્છની બાતીગળ હસ્તકળા કે એ રીતે ધ્યાનમાં રાખીને કોઈ લેખ નથી લખાયા. પણ જ્યારે દાખલા તરીકે દુષ્કાળ પડ્યો હોય તો દુષ્કાળ વિશે મેં લેખ લખ્યા હોય, પછી બીજે એવો કોઈ પ્રાસંગિક જે ઘટના બનતી હોય ને એ ઘટનાના રિએક્શનમાં લેખ લખતો હોઉં, એટલે આવા પ્રકારના લેખોનો આ સંગ્રહ છે. એટલે એમાં આમ તમે જેમ રામસિંહજી રાઠોડે કે ઉમિયાશંકરભાઈ અજાણીએ કે જે કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતા લેખ લખ્યા હોય એ રીતનું નથી આ, પણ કચ્છને રજૂ કરે છે. કચ્છનો સમાજ જીવનને, કચ્છની સમસ્યાઓને એ રજૂ કરતા જે મારા લેખ છે એ લેખોનો આ સંગ્રહ છે. અને એમાં જુઓ કે હું 2015માં કચ્છમિત્રમાંથી રિટાયર થયો, પછી મેં મુંબઈ સમાચારમાં રવિવારના સાપ્તાહિકમાં કોલમો લખવાની શરૂઆત કરી, પછી મેં મીડિયામાં લખ્યું, પછી એના ઉપરાંત પણ બીજા 2-3 છાપાઓમાં લખ્યું, કચ્છમિત્રમાં પણ લખતો રહેતો હતો. તો એ જે બધા લેખ હતા એમાં કચ્છની જે 1980 પછીના કચ્છનું ચિત્ર તમને એમાંથી મળી રહેશે કે ને એમાંય ખાસ કરીને દુષ્કાળની વાત હોય, ભૂકંપની વાત હોય, તો દુષ્કાળ વખતે જે મેં જે તે સમયે લખ્યું હોય એને એક સાથે 4-5 આર્ટિકલના રૂપમાં નાખ્યા હોય, પછી ભૂકંપ વખતે પણ જુઓ કે ભૂકંપ આવ્યો ત્યારની સ્થિતિ, પછી કેવી રીતે પેકેજ આવ્યા, પછી કેવી રીતે નવસર્જન થયું, કેવી રીતે ઉદ્યોગો આવ્યા, એ જે તે સમયે મેં જે જુદા જુદા લેખ લખ્યા હોય એ બધા લેખોનો આમાં સંગ્રહ છે. એટલે કચ્છનો એક જે સાંપ્રત જે તે સમયના કચ્છનું ચિત્ર આમાંથી ઊભું થાય એવા આ પુસ્તકો છે. અને એમાંય ખાસ કરીને ધરતીકંપનું તો ખરું જ, ઉપરાંત કચ્છમાં જે 1965ના યુદ્ધ થયું એના વિશે જે અમે લખ્યું એમાં, અને એની અંદર 7-8 આર્ટિકલ છે. એ આર્ટિકલ તો આખી આમ કચ્છની આમ પરિસ્થિતિને આબેહૂબ રજૂ કરતા આ લેખ છે. અને ખાસ કરીને તો એક 65ની જ્યારે વાત આવે છે, યુદ્ધની વાત, ત્યારે આપણે ખ્યાલ આવે કે કચ્છની સલામતીની બાબતોની કેટલી બધી અવગણના કરવામાં આવી હતી તમે જુઓ. અને એના જો મૂળમાં આપણે જઈએ છીએ ને તો આજે ઘણા લોકોને ખબર નથી, આજે કચ્છની જે નવી પેઢી છે એને પણ ખબર નથી કે કચ્છ એક સમયે અલગ રાજ્ય હતું. આઝાદી પછી તરત જ કચ્છ કેન્દ્ર શાસિત પ્રદેશ હતો એ કોઈને ખબર નથી. કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે એક અલગ રાજ્યનો સ્ટેટસ જ હતું એને, પણ પછી મુંબઈ સાથે ગયું અને અલ્ટિમેટલી ગુજરાત સાથે ગયું. ખરેખર તો એવું હતું કે એ વખતે જ્યારે પાકિસ્તાને આક્રમણ કર્યું ત્યારે આપણે સરદાર ચોકી પર માત્ર ગણ્યા ગાંઠ્યા CRPFના જવાનો હતો, અને છતાં એ લોકોએ ભક્કમ મુકાબલો કર્યો. હવે આખું આ જે પ્રકરણ છે ને એની અંદર ભારત સરકારે અને ગુજરાત સરકારે કચ્છના સલામતીના પ્રશ્નોની ધોરીધરાર અવગણના કરી હોય એવું એમાંથી ચિત્ર ઉપસી આવે છે. અહીં એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે આ જે કંઈ આ પાકિસ્તાને આક્રમણ કર્યું એની કંઈ આપણે પહેલેથી ખબર નહોતી એવું નથી. 1956માં પણ પાકિસ્તાને ઘૂસણખોરી કરી હતી, અને પણ તે વખતે કચ્છ કવર્ગનું એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ હતો, એટલે તરત જ કેન્દ્રએ દરમિયાનગીરી કરી અને ઘૂસણખોરોને મારી હઠાવ્યા. એ વખતે ભારત સરકારના તેમજ ગુજરાત સરકારના જવાબદાર નેતાઓએ અહીં કચ્છમાં સભાઓ કરી હતી, ખાવડામાં સભાઓ થઈ હતી, અને કહ્યું હતું કે ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય એટલા માટે આપણે માળખાકીય સગવડો વિકસાવીશું. પણ અફસોસ કે 9 વર્ષમાં કાંઈ જ થયું નહીં, અને ફરી પાકિસ્તાને એટેક કર્યો અને એના પરિણામે જે ટ્રિબ્યુનલ રચાઈ અને એમાં પછી આપણે ગુમાવવું પડ્યું. કચ્છનો રણનો 10% ભાગ આપણે પાકિસ્તાનને આપી દેવો પડ્યો, એટલે કચ્છની આખી ભૂગોળ બદલાઈ ગઈ. આવી બધી વસ્તુઓ છે ને મેં આ બધા આર્ટિકલો મેં લખેલા છે એની અંદર છે. ઉપરાંત
કચ્છના અમુક લેખકોનું છે વાત છે, કચ્છના સાહિત્યની વાત છે, કચ્છી ભાષાની વાત છે, ઘણી બધી વાતો એમાં કરેલી છે. અને ટોટલ એક પુસ્તકમાં 80 લેખ છે, જ્યારે બીજા પુસ્તકમાં 84 લેખ છે. એટલે જુઓ, આપણે દુષ્કાળની મેં વાત કરી, ભૂકંપની પણ વાત કરી, ભૂકંપ પછી જે અજોડ નવસર્જન થયું એની પણ વાત કરી. આપણે એમ ઘણી વખત નવાઈ લાગે કે કચ્છ આટલું બધું આગળ નીકળી ગયું, છતાં જે કચ્છનો જે મૂળ પ્રશ્ન છે પાણીનો, એ તો હજી અણુકલ જ રહ્યો છે. એટલે એના વિશે પણ મેં જે કંઈ આર્ટિકલો લખેલા છે ને એ આ પુસ્તકોમાં છે. અને ખાસ કરીને તો તમે જુઓ, આપણે આખા જે આપણે કચ્છના અન્યાયની જે વાત કરી કે સલામતીના પ્રશ્ને અવગણના કરવામાં આવી હતી, પણ આ તમે પાણીનો પ્રશ્ન પણ એવો જ છે. જુઓ, કચ્છ એ એક અલગ અસ્તિત્વ, અલગ સંસ્કૃતિ ધરાવતો પ્રદેશ છે. આખા એક રાજ્ય જેવો મોટો, અત્યારે ભલે જિલ્લાનું સ્વરૂપ છે પણ એક એક રાજ્ય જ છે આખું અલગ. એની પાસે પડતર જમીન કેટલી બધી છે. જો એને સિંચાઈનું પૂરતું પાણી મળે તો બીજું પંજાબ થઈ શકે એવી ક્ષમતા આ મુલકમાં છે, અને એનો બધા સ્વીકાર પણ કરેલો છે. પણ મૂળ વાત એ છે કે આપણે જે નર્મદા અને સિંધુ, કચ્છ માટે બે આશાઓ હતી. સિંધુ તો આઝાદી પછી જ્યારે ઇન્ડસ વોટર ટ્રીટી થઈ એમાં કચ્છનો એકડો જ આખો ઉડાડી દેવામાં આવ્યો. તમે જુઓ કે રાજસ્થાન સિંધુ તટપ્રદેશનો ભાગ નથી તોય એને પાણી મળ્યું, હરિયાણાને પાણી મળ્યું પણ કચ્છને ના મળ્યું. ઇવન નર્મદામાં પણ રાજસ્થાનને કોઈ સંબંધ નથી નર્મદા સાથે, છતાં નર્મદાનું પાણી રાજસ્થાનને મળ્યું પણ કચ્છને એને જોઈએ એટલા પ્રમાણમાં પાણી મળ્યું નથી. એટલે આ પ્રશ્ન છે ને, એ પ્રશ્ન મને ઘણી વખત એમ થાય છે કે આપણે કેમ બધા ભેગા મળીને ઉઠાવતા નથી. વિદેશ પાર્સલ સર્વિસ અંબિકા કુરિયર, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, વિશ્વવ્યાપી પાર્સલ સેવા. વિદેશમાં આપના પ્રિયજન જે સમયસર સૌથી વ્યાજબી કિંમતે પાર્સલો મોકલવા માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર સ્થળ એટલે અંબિકા કુરિયર. યુકે, યુએસએ, દુબઈ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, કેનેડા, યુરોપ, કેન્યા તેમજ તમામ દેશોમાં વ્યાજબી કિંમતે ઝડપી પાર્સલ સેવા માટે પિકઅપ તેમજ પેકિંગની સેવા ઉપલબ્ધ છે. દરેક પ્રકારના ઘરવખરીના પાર્સલો જેમ કે નાસ્તા, મીઠાઈ, મરી મસાલા, અથાણા, વાસણો, ફોટો ફ્રેમ્સ, ચૂલા, મંદિર વગેરે વસ્તુ સલામત રીતે પહોંચાડવા માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે અંબિકા કુરિયર. અગત્યના ડોક્યુમેન્ટ્સ સૌથી ઝડપી તેમજ સલામત રીતે પહોંચાડી આપીશું. અમારી વિશેષતાઓ, પટેલ ચોવીસીના ગામડાઓમાં પિકઅપ અને ડ્રોપ સર્વિસ મળી રહેશે. કેન્યા ડ્યુટી પેઇડ સર્વિસ અવેલેબલ. સ્પેશિયલ વિશ્રાંતિ ભવન, મુંબઈ, નેક્સ્ટ ડે ડિલિવરી. વધુ વિગત માટે સંપર્ક અંબિકા કુરિયર, ચિરાગભાઈ ભટ્ટ, 9737232739, નારણભાઈ ભટ્ટ, 9979865957. સરનામું 3, સ્વસ્તિક કોમ્પ્લેક્સ, રાતરાણી હોટલ પાછળ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 0283225136.